ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં કાવ્ય 10મું તમેકા ભવાની સમજશું. ચાલો સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્રો કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહે છે. આવા સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં નિબંધો હોય છે. સ્તોત્ર સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિ શંકરાચાર્ય રચેલા સ્તોત્રને પ્રાપ્ત થઈ છે. એમણે કેટલા સ્તોત્રો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી. ઘણા સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ પણ થયા છે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ 8 શ્લોકો ધરાવતા સ્તોત્રમાંથી અહીં આપણે 5 શ્લોક પસંદ કરીને પ્રસ્તુત કર્યા છે. જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી કે પતિ, પત્ની જેવા દુનિયાવી સંબંધો જરાય રસ નથી એમાં. તેને મન તો આ ભવાનીમાં સર્વસ્વ છે, પણ શાસ્ત્ર, તપ અને તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મ કાંડ તરફ પણ રુચિ નથી. તેને તો માત્ર પોતાની આરાધ્ય દેવી ભવાનીના સ્થળે રહેવાનું પસંદ છે. તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી માં ભવાની જ છે. સુંદર રીતે ગાઈ શકાતા સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનું છે કે બાહ્ય કર્મ કાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા કરે છે. જોઈએ તો न दातो न माता न बंधु न दाता न पुत्रो न पुत्री न भूत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममेव गतिष्वं गतिष्वं त्वमेका भवानी. विद्यार्थी मित्रों, आ श्लोकमां कहेवामां आवे छे મારે કોઈ પિતા નથી, મારે કોઈ માતા નથી, મારે કોઈ ભાઈ નથી, મારે કોઈ દાતા નથી, મારે કોઈ પુત્ર નથી, મારે કોઈ પુત્રી નથી, મારે કોઈ સ્વામી નથી, મારે કોઈ નોકર નથી, મારે કોઈ પત્ની નથી, નથી તો વિદ્યા, નથી તો મારી પાસે કોઈ નોકરી કે ધંધો, બસ તું એક જ મારું સરનું છે. માં, તું એક જ મારું સરનું છે. બીજું છે ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિષ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હું દાનને જાણતો નથી, હું તો ધ્યાન યોગ મુદ્રાને જાણતો નથી. કેવી રીતે ધ્યાનમાં બેસીને ભગવાનને પૂજાય, માતાની સ્તુતિ થાય એ પણ હું જાણતો નથી. હું કોઈ તંત્ર કે કોઈ સ્તોત્ર મંત્રને જાણતો નથી, હું પૂજા નથી જાણતો, કોઈ નીતિ નિયમને જાણતો નથી, બસ તું જ એક મારું સરનું છે. ભવાની, તું જ એક મારું સરનું છે. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપિ માતમ ગતિષ્વમ ગતિષ્વમ ત્વમેકા ભવાની. શું કહે છે ભક્તો? તો કે
ओके हूँ कोई पुण्य ने जानतो नथी हूँ कोई तीर्थ ने जानतो नथी हूँ क्यारे मुक्ति मळशे ए पण जानतो नथी खरेखर हूँ भक्ति ने पण नथी जानतो माता बस तू जे मारो सरणु छे विभादे विषादे प्रमादे प्रवासे जले जानले पार्वते शत्रुमाते अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिष्वां गतिष्वां त्वमेका भवानी विवादमां कोई साथे झगड़ो थयो होय विशाल मुसीबत प्रमाद मोसो प्रवास मुसाफरी में पानी में अग्नि में पर्वत वचे शत्रु वचे जंगल में सदाय हूँ तारे तारी शरणों में रहीश तू मारी रक्षा करजे बस तू एक ज मारू शरणु छे आगे जुए अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीण दीना सदा जाड्यवक्त्र विपत्तो प्रविष्ट प्रणाष्ट सदा गतिष्वं गतिष्वं त्वमेका भवानी सुकेश हूँ केवो भक्त एम कहे छे हूँ अनाथ दरिद्र छु खूब गरीब छु जरारोग युक्त छु एटले ગઢપણ અને રોગથી युक्त छु મહાક્ષીણ દીન મારું શરીર કેમ છે ઘસાઈ ગયું છે કંગાળ થઈ ગયું છે સદા જાગી ભક્ત મારું મુખ કેવું છે સદાય જળ જેવું છે જ્યારે ભવાની માતા विपत्ति માટે કે આપત્તિમાં પ્રવેશ કરું ત્યારે તું સદા હું તને પ્રણામ કરતો રહીશ બસ તું એક જ મારું સરનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવડું કાવ્ય પૂરું સમજાઈ ગયું બધાને ચાલો તેના શબ્દાર્થ જોઈ લઈએ જો તાતઃ એટલે પિતા બંધુ એટલે ભાઈ વૃત્ય એટલે નોકર वरदान એટલે સ્વામી વિશા એટલે દુઃખ કે અપશુક પ્રમાણ એટલે આરસ અનલ એટલે અગ્નિ લય એટલે લીન થઈ છે જાયા એટલે પત્ની વૃત્તિ એટલે નોકરી ધંધો ભવાની એટલે પાર્વતીનું એક નામ છે માતા ભવાની મુક્તિ મોક્ષ भक्ति એટલે ભગવાનની ભજવાની ક્રિયા વિપત્તિ આપત્તિ કે મુશ્કેલ વ્રત કે વ્રત અરણ્ય એટલે જંગલ શરણ્ય એટલે શરણ અનાથ એટલે જેનો કોઈ નાથ નથી તે દરિદ્ર એટલે નિર્ધન જરા રોગયુક્ત એટલે ગળપણ અને રોગથી યુક્ત મહાક્ષીણ દીન એટલે ખૂબ ક્ષીણ થઈ જવું ઘસાઈ ગયેલો અને કંગાળ જાડી મંત્ર એટલે જેનો જળ જેવું થઈ ગયું છે તેવું ચેતન વગર અહમ એટલે હું વિપત્ત પ્રવિષ્ટ એટલે આપતમાં પ્રવેશેલો પ્રણષ્ટ એટલે નાશ પામેલો કદાચી ક્યારે કોઈક વાર વાપી એટલે બોલી ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અઘરા શબ્દો હતા તે તમને મેં અહીંયા કીધા છે બરાબર સમજાઈ ગયું ચાલો આ લેશન તમારે ફેર બુકમાં ઉતારીને રાખવાનું છે અસ્તુ